વલસાડ જિલ્લા સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓ ઓફલાઈન બંધ કરી વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણની કાર્યવાહી બંધ કરીને ફક્ત ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું જિલ્લા અને રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધતા રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં હવે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ સાથે વાલીની પરમિશન મેળવીને ઓફલાઈન શિક્ષણ ફરી એકવાર શરૂ કરવામાં છે ઓફલાઇન શિક્ષણ ફરી શરૂ કરાતા વલસાડ જિલ્લાની કેટલીક નોન ગ્રાન્ટેડ શાળાઓમાં સરકારના નિયમો કરતાં વધુ ફી વસૂલ કરવામાં આવતી હોવાની બૂમો ઉઠવા પામી છે જેને લઈને વાલીઓ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વાલીઓ તથા કોંગ્રેસ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં સરકારના એફઆરસીના નિયમો મુજબ ફી વસૂલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં વધુ ફી વસૂલ કરતી શાળાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી જો આગામી દિવસોમાં માંગ ન પૂરી થાય તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર મળતા જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં જોવા મળ્યા હતા જિલ્લામાં સરકારી નિયમો કરતાં વધુ ફી વસૂલ કરતી તમામ શાળાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી તો સાથે જ તમામ શાળાઓ પર તપાસ કરવાની તૈયારી પણ દર્શાવી હતી તેમજ વાલી અને કોંગ્રેસના અગ્રણીઓને એફઆરસી કરતાં વધુ ફી ઉઘરાતી શાળાઓની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે હાલમાં કોવિડ નાઇન્ટીનને લઈને જે શાળાઓમાં વાલીઓ પાસે જે ફી લેવામાં આવે છે એ ગેરકાયદેસર રીતે લેવામાં આવે છે સરકારનો કોઈ એવો પરિપત્ર નથી કે શાળાઓ જ્યારે બંધ રહેલી છે તો બંધ શાળા દરમિયાનમાં પણ એ વાલીઓ પાસે જે છોકરાઓ ભણ્યા જ નથી એમની ફી લેવાની છે એ બાબતનું આજ રજમાં તમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે છોકરાઓ જે શાળામાં ભણ્યા જ નથી તો એમની ફી શા માટે આપવી અમારે એ જ અમારી માગણી છે કે જે છોકરા નથી ભણ્યા કે શાળાઓએ નથી ભણાવ્યા જ્યારે સ્કૂલ જ નથી ચાલુ થાય તો કેવી ફી ચૂકવવાની છે વાલી લોકો એ સમજના બહારની વાત છે એ જ મુખ્ય મતલબમાં આજે અમે આવેદનપત્ર આપ્યા છે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું જે આખા જિલ્લાની જે પણ શાળાઓ ખોટી રીતે સરકારના પરિપત્ર વિરુદ્ધ કે સરકારની ગાઈડલાઇનના વિરુદ્ધમાં જે પણ શાળાઓ મતલબમાં આ રીતે ફી વસૂલશે કે વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચરિંગ માનસિક હેરેશમેન્ટ કરવામાં આવશે કે વાલીઓને હેરેશમેન્ટ કરશે એવા તમામે તમામ શાળાઓ સામે અમો પાર્ટી કોંગ્રેસ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગાંધી જિંધિયા માર્ગે અમે આંદોલન કરીશું કે કઈ શાળાઓ એવી છે કે જે શાળાઓએ આવી ફીની માગણી નથી કરી મારું એમ માનવું છે કે વલસાડ જિલ્લાની સોમાંથી સો શાળાઓએ આવી રીતે ગેરકાયદેસરનારી સરકારના પરિપત્રના વિરુદ્ધમાં જઈને માગણી કરેલી છે અગર જો આ રીતે ખોટી રીતે વાલીઓને કે વિદ્યાર્થીઓને હેરેશમેન્ટ કરીને એમના પાસે ફીની માગણી કરવામાં આવશે તો વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોઈ પણ કાળે આ ચલાવી લેશે નહીં અને ગાંધી ચિંધિયા માર્ગે અને જરૂર પડશે તો એમના ખર્ચે જલદ આંદોલન પણ કરશે અને જો આવું કંઈક થશે એની તમામ જવાબદારી શિક્ષણ શિક્ષણાધિકારીશ્રીની ગુજરાત રાજ્ય સરકારશ્રીની અને જે તે શાળા હશે જે શાળાના આચાર્ય હશે કે જે શાળાના ટ્રસ્ટી ગણ હશે એમની રહેશે આજરોજ કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં ખાસ કરીને વલસાડ જિલ્લાની જે શાળાઓ છે નોન ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં એફઆરસી કરતાં વધારે ફી લે છે એવું પ્રકારનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે એના માટે ખાસ કરીને આજે જ સ્કૂલોમાં જાણ કરવામાં આવશે કે એફઆરસી જે મંજૂર કરેલી જે ફી છે એનાથી વધારે લઈ શકાય નહીં સાથે સાથે એમાં કોઈ સ્કૂલનું એમાં નામાભિધાન કે નામ લખ્યું નથી એટલે અહીંયા ડીઓ કચેરી દ્વારા રેન્ડમલી લીતે સ્કૂલમાં ચકાસણી કરવામાં આવશે એફઆરસીએ જે ફી મંજૂર કરી છે એના કરતાં વધારે જો ફી લેતા માલુમ પડશે એવું તથ્ય બહાર આવશે તપાસના અંતે ખબર પડશે તો ચોક્કસ અમે એફઆરસી જે સમિતિ છે એને કાયદાકીય પગલાં માટે સુરત એફઆરસીને જાણ કરવામાં આવશે